જુઓ બાળ મિત્રો, હવે તમારી સ્વતી પોથીમાં પાના નંબર 19 ઉપર પ્રશ્ન નંબર 18 આપેલો છે, એ આપણે સમજીએ. અહીંયા તમને પહેલો પ્રશ્ન છે એમ છે કે એક ડઝન નારંગીના અડધો ભાગ, એક દૂતીયાંશ એટલે અડધું કહેવાય. મેં તમને કીધું હતું ને, એક દૂતીયાંશ એટલે અડધું, એક ચતુર્થાંશ એટલે પા, બરાબર, એક તૃતીયાંશ એટલે પોળું. એવી જ રીતના એક દૂતીયાંશ ભાગ પૂછ્યો છે એટલે કેટલા, એક ડઝન એટલે કેટલા નંગ હોય, 12 નંગ, જે આપણે શીખી ગયા છીએ. હવે એનો અડધો ભાગ એટલે 12 ભાગ્યા 2 કરવાના, કારણ કે આપણે 12ના 2 ભાગ પાડવાના છે. એટલે જો એક ડઝન 12 નંગ હોય તો એના અડધા એટલે 12ના અડધા 6 થાય, એટલે કેટલા આવે, 6 નંગ. 6 નંગ નારંગી થાય. અડધો ડઝન એટલે 6 નંગ, કારણ કે એક ડઝન એટલે 12 નંગ છે, તો એના 2 ભાગ પાડી નાખવાના. 12ના તમે 2 ભાગ પાડો ને તો 6 થાય. તમે કોઈવાર 12 નંગ કોઈ વસ્તુ લઈને બેસજો અને એના 2 ભાગ પાડજો, સરખી 2 ઢગલી કરશો તો બંનેમાં 6 નંગ ભાગે આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે, એક મિનિટનો અડધો ભાગ એટલે કેટલી સેકન્ડ. એક મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય, યાદ કરો, જોઈએ 60 સેકન્ડ. તો એનો અડધો ભાગ કરવાનો છે, એક દૂતીયાંશ એટલે અડધો, એટલે એના 2 ભાગ પાડી દેવાના. 60 સેકન્ડના 2 ભાગ પાડો તો 30 સેકન્ડ થાય ને, 60ના અડધા 30. હવે એક દિવસનો એક તૃતીયાંશ ભાગ એટલે કેટલા કલાક. હવે ખાસ ધ્યાન રાખજો બાળ મિત્રો, જુઓ એક દિવસમાં કેટલી કલાક હોય, 24 કલાક. તમને કેટલી કલાક એમ પૂછ્યું છે, એટલે આપણે કલાક પ્રમાણે ગણતરી કરીએ તો 24 કલાક થાય. હવે એનો એક તૃતીયાંશ ભાગ કરી નાખવાનો છે, એટલે 24ના 3 ભાગ. હવે કયા ટેબલમાં 3 હારે એ સંખ્યાને ગુણતા 24 જવાબ આવે છે, 8 3 24 થાય છે ને, તો 8 × 3 બરાબર 24 થાય છે. એટલે 24નો 3જો ભાગ કરો ને તમે, 24 નંગ કોઈ વસ્તુ લઈને એના 3 સરખા ભાગ પાડો ને, તો 8 વસ્તુ ભાગમાં આવે. અથવા 24 ભાગ્યા 3 કરો ને તો પણ તમને 8 જવાબ મળે, એટલે 8 કલાક અહીંયા જવાબ મળશે. ધ્યાન રાખીને સમજજો કે અહીંયા હું શું કહેવા માગુ છું. હજી આપણે આવા દાખલાની પ્રેક્ટિસ પણ કરીશું. એક સદીનો એક ચતુર્થાંશ ભાગ એટલે કેટલા રન. એક સદી એટલે કેટલા રન હોય, તમને બધાને તો ક્રિકેટ રમતા આવડતું જોયો, એટલે આ તો ખબર જ હોય. એક સદી એટલે 100 રન. હવે એનો એક ચતુર્થાંશ ભાગ એટલે 100ના 4 ભાગ પાડવાના છે, એટલે કઈ સંખ્યાને 4 વાર કરો એટલે 100 થાય, તો જવાબ મળશે 25. 25 × 100 તમને પૂછ્યું છે કે કેટલા રન, તો એનો જવાબ આવશે 25 રન, કારણ કે 25 × 100. 25 4 વાર કરો ત્યારે તમને 100 સંખ્યા મળે, એટલે આપણે 100ના 4 ભાગ પાડી નાખા, 100 ભાગ્યા 4 કરો તો તમને 25 મળશે. હવે એક કલાકનો એક છષ્ટાંશ ભાગ એટલે કેટલી મિનિટ થાય. ખૂબ જ સરળ છે, જે આપણે એક દિવસનું કીધું હતું ને, એવી જ રીતના અહીંયા એક કલાકની ગણતરી કરવાની છે. એક કલાક એટલે કેટલી મિનિટ થાય, ચાલો યાદ કરો જોઈએ, આપણે આગળ ભણી ગયા છીએ. એક કલાક બરાબર 60 મિનિટ. 60 મિનિટનો 6ઠો ભાગ કરવાનો છે, એટલે 60 ભાગ્યા 6 કરો તો તમને જવાબ મળશે 10. 6 દાણ 60 થાય ને, તો શું જવાબ મળ્યો, 10, એટલે જવાબ આવશે 10 મિનિટ. છે ને સરળ. હવે 10 કિગ્રા ટમેટાની એક દૂતીયાંશ કિંમત એટલે કેટલા કિગ્રા ટમેટા. 10 કિલોગ્રામ ટમેટા છે, હવે આપણને કેટલા કિગ્રા ટમેટા પૂછ્યું છે, તો આપણે એના અડધા જ કરવાના છે. તો 10 કિલોના અડધા કેટલા થાય, 2 ભાગ પાડી નાખો 10 કિલોના, તો 5 કિગ્રા ટમેટા જવાબ આવે, કારણ કે આપણને એક દૂતીયાંશ એટલે કે અડધું કરવાનું કીધું છે. તો 10 કિલોનું અડધું 5 કિલો થાય. 8 કિગ્રા બટેટાની 3/4 કિંમત એટલે કેટલા કિગ્રા બટેટા. હવે તમને પૂછ્યું છે કેટલા કિગ્રા બટેટા, કિંમત નથી પૂછી. તો 8 કિલોના 3/4, એટલે 8ને પહેલાં 4 હારે ભાગી નાખવાના, 2 × 8 થાય, એટલે 2 મળ્યા. હવે ઉપર 3 છે, એટલે 2 × 3 કરવાના, એટલે 2 × 3 = 6, એટલે 6 કિગ્રા બટેટા થાય. આ હું તમને હજી એકવાર ગણીને બતાવીશ.
ઉપર કોઈ પણ સંખ્યા એક સિવાય આપી હોય અને નીચે જે સંખ્યા આપી હોય તો જેની ગણતરી કરવાની હોય એને પહેલાં નીચેની સંખ્યાને ભાગાકાર કરવાનો, પછી જે સંખ્યા આવે ને એની ઉપરની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો. એટલે આઠને ચાર આરે ભાગતા બે મળ્યા, કારણ કે બે ચોક આઠ થયા એટલે બે જવાબ મળ્યો. હવે ઉપર ત્રણ આપેલા છે, એક આપેલો હોત તો બેના બે જ જવાબ મળત, પણ ઉપર ત્રણ છે એટલે બેને ત્રણ આરે હવે ગુણવાના, એટલે બે તેરી છ. 12 કિગ્રા ભીંડાની એક ચતુર્થાંશ કિંમત એટલે કેટલા કિગ્રા ભીંડા. હવે અહીંયા એક ચતુર્થાંશ એટલે ચોથો ભાગ, 12 કિલોના ચોથો ભાગ કરવાના એટલે 12ને ચાર આરે ભાગી નાખવાના, 3 ચોક 12 બરાબર એટલે 3 કિગ્રા ભીંડા થાય. તો જવાબ મળશે 3 કિગ્રા, એ ઉપર એક જ છે એટલે કાંઈ જરૂર નથી. જો ઉપર કોઈ બીજી સંખ્યા હોત તો એની સાથે ગુણાકાર કરવાનો આવત, બરાબર છે. તો આટલું તમારે કરી લેવાનું છે. હજી આપણે આ મુજબના દાખલા વધારે જોશું. જુઓ બાળમિત્રો, હવે તમારી સ્વાધ્યાય પોથીની અંદર પાના નંબર 20માં ઉપર જોડકા જોડો એમ તમને કહેલું છે. તો એના માટે તમને અહીંયા અલગ નીચે અલગ અલગ ચિત્રો આપેલા છે. પ્રથમ ચિત્ર ફૂલનું છે, એમાં કુલ કેટલા ચિત્રો છે? ચાર ચિત્રો. એટલે કુલ જે ભાગ હોય એ નીચે આવે, મેં તમને શીખવ્યું છે ને, એટલે ચાર જેનો છેદ છે એવા ચારમાંથી બે ભાગ ભરેલા છે એટલે કે બે ચિત્રો ભરેલા છે. એટલે જેટલા ભાગ હોય એ ઉપર આવે એટલે બે અને એના છેદમાં કુલ ચિત્રો એટલે છેદમાં ચાર. બેના છેદમાં ચાર હોય એ આનો સાચો જવાબ કહેવાશે. એટલે અહીંયા છે બેના છેદમાં ચાર. ત્યારબાદ બીજું ચિત્ર દેડકાનું છે, એમાં કુલ ભાગ તો ચાર છે એટલે નીચે ચાર અને એમાંથી ત્રણ ભાગ ભરેલા છે એટલે કે એના ત્રણ ભાગ, એટલે ત્રણ ઈ ઉપર અને કુલ ભાગ ચાર ઈ નીચે, ત્રણના છેદમાં ચાર જે અહીંયા આપેલા છે જે આનો સાચો જવાબ ગણાશે. ત્યારબાદ આઈસ્ક્રીમના ચિત્રમાં કુલ ચાર જ ભાગ છે એટલે નીચે ચાર, એમાંથી એક ભાગ ભરેલો છે એટલે ઉપર ચાર, એટલે એકના છેદમાં ચાર હોય એ આનો સાચો જવાબ છે. તો એ અહીંયા આપેલું છે એટલે આપણે એની સાથે જોડેલું છે. ત્યારબાદ ચાર કબૂતરના ચિત્ર છે, તો નીચે તો ચાર જ પણ ચારે ચાર ભરેલા એટલે ચારના છેદમાં ચાર એ રહ્યા અહીંયા જે એનો સાચો જવાબ કહેવાશે. આને એક પણ કહી શકાય કારણ કે જેટલા છે એટલા આખે આખા બધા જ ભાગ ભરેલા કહેવાય. ત્યારબાદ તમને નીચે કીધું છે કે સૂચના મુજબ કરો, તો એમાં તમને એમ કીધું છે કે બે આઈસ્ક્રીમમાં રંગ પૂરો અને અપૂર્ણાંક સ્વરૂપે લખો. કુલ ચાર છે, અપૂર્ણાંક સ્વરૂપે લખવાનું હોય ત્યારે બીવાનું નહીં. જેટલા ચિત્ર આપેલા હોય એના જે કુલ ભાગ હોય ટોટલ એ તમારે નીચે લખવાના, એમાંથી બે ભાગમાં રંગ પૂરવાનો કીધો એટલે કે એમાંથી બે ભાગ ભરેલા છે એટલે ચારના બે ભાગ એટલે બે ચતુર્થાંશ. જુઓ આ રીતના લખવાનું, આ તમે અપૂર્ણાંક સ્વરૂપે લખ્યું કહેવાય. આને બેના છેદમાં ચાર અથવા બે ચતુર્થાંશ બંને રીતે તમે વાંચી શકો. ત્યારબાદ બે સફરજનમાં રંગ પૂરો અને અપૂર્ણાંક સ્વરૂપે લખો. અહીંયા પણ તમને બે સફરજનમાં રંગ પૂરવાનું કહ્યું છે, કુલ ચાર સફરજન છે એટલે છેદમાં લખી લેવાના ચાર, એમાંથી બેમાં રંગ પૂરવાના એટલે ચારમાંથી બે ભાગ એટલે બે ચતુર્થાંશ. ત્યારબાદ એક દડામાં રંગ પૂરો અને અપૂર્ણાંક સ્વરૂપે લખો, કુલ ચાર છે એટલે નીચે ચાર લખી લેવાના, એમાંથી તમને એકમાં રંગ પૂરવાનું કર્યું એટલે એક ચતુર્થાંશ એટલે ચોથો ભાગ પણ કહી શકાય. હવે નીચે તમને કીધું છે કે ત્રણ તારામાં રંગ પૂરો અને અપૂર્ણાંક સ્વરૂપે લખો, એટલે કુલ ચાર તારા છે એટલે ચાર લખી લેવાનું નીચે કુલ જે હોય, એમાંથી ત્રણમાં રંગ પૂરો છે એટલે એના ત્રણ ભાગ એટલે ત્રણ ભરેલા એટલે ત્રણ ચતુર્થાંશ અથવા ત્રણના છેદમાં ચાર બંને રીતે તમે વાંચી શકો. તો અપૂર્ણાંક શબ્દ સાંભળીને ગભરાવાનું નથી. કુલ જેટલા ભાગ હોય એ નીચે અને એનો જેટલામો ભાગ ભરેલો હોય અથવા એનો જેટલામો ભાગ કીધો હોય એ ઉપર, અને કેમ વાંચવાનું? આને બે ચતુર્થાંશ, આ બે ચતુર્થાંશ, એક ચતુર્થાંશ, ત્રણ ચતુર્થાંશ, જેનો અંશ ત્રણ છે ને છેદ ચાર છે, ઉપર હોય અંશ નીચે હોય છેદ છે ને, ખૂબ જ સરળ. તો આટલું તમારી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 20 તમારે કરી લેવાનું છે. ચાલો કરવા લાગો જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વ્યવહારિક દાખલા શીખવાના છે. જે રીતના મેં તમને નાના નાના દાખલા છેદ ઉડાડવાના શીખવાડ્યા, એના ઉપરથી થોડા મોટા દાખલા જેમાં છેદ પણ ઉડાડવાના હોય અને સરવાળો અથવા બાદબાકી પણ કરવાની આવે એ હવે આપણે અહીંયા શીખવા જઈ રહ્યા છીએ. તો એના માટે તમારી સ્વરે પછીમાં પહેલી એક રકમ મેં તમને અહીંયા સમજાવવા માટે લખી દીધી છે, જે એક આ દાખલો હું તમને ગણીને બતાવીશ તો તમને ખૂબ જ સરળ લાગશે. રકમ એમ છે કે ટીનું પાસે 50
રીતે ઋતુને આપે છે એટલે આપણે પહેલા 50 ને 1/5 ભાગ કરી લેવાના થોડી થોડી રકમ લઈને તમે દાખલો ગણશો તો તમને ખૂબ જ સરળ લાગશે હવે કોઈ પણ સંખ્યાના આપણે ભાગ કરવાનો હોય આવી રીતના ત્યારે આપણે શું કરતા પહેલા એ આપેલી સંખ્યા એટલે કે 50 ને ભાગી છે પછી ગુણાકારની નિશાની અને એના જે ભાગ પાડવાના હોય એ આપણે આ લખતા હવે આના ગુણ્યામાં આ ક્યાં આવે છે એ આપણે જોવાનું 5 9 50 જ્યુ હવે આને આની અને ગુણવાના એમાં આપણે કરતા ને એટલે 10 ને એક સાથે ગુણતા કેટલા મળશે 10 એટલે 10 ભાગ્યા ઈ 10 લખોટી કોને આપે છે રીતુને કોણ આપે છે તીનુ તીનુ પાસે 50 લખોટી છે એનો 1/5 ભાગ લખોટી કે રીતુને આપે છે એટલે 50 સાથે એટલે 10 એને આપી દીધી રીતુને હવે બીટુને 1/2 લખોટી આપે છે બંનેની લખોટીની સંખ્યા શોધો હવે 1/2 લખોટી કોને આપી બીટુને બરાબર છે તો આ 50 માંથી 10 એને આપી દીધી રીતુને હવે એને બીટુને 1/2 આપી એની પાસે વધી 40 એમાંથી 1/2 એને આપી બીટુને હવે બે ના ગુણ્યામાં આપણે ક્યાં આવે 40 બે ને બે આડે ગુણી એટલે 2 2 4 એટલે 0 લગાડી દીધું એટલે 20 20 2 40 થયા હવે 20 ને એક સાથે ગુણતા 20 એકા 20 એટલે 20 લખોટી એને કોને આપી બીટુને બરાબર બંનેની લખોટીની સંખ્યા શોધો એટલે એને આને આપી કોને રીતુને 10 અને બીટુને આપી 20 તો ટીનુ પાસે હવે કેટલી લખોટી બાકી રહેશે હવે એની પાસે 50 હતી એમાંથી એને 10 આપી દીધી રીતુને બરાબર એટલે વધી 40 40 માંથી એને 20 આપી દીધી બીટુને 40 માંથી 20 ગઈ એટલે એની પાસે વધી 20 બરાબર તો એની પાસે હવે 20 લખોટી બાકી રહી તો તમને જવાબ આવશે 20 હવે આને તમે આ રીતના નથી લખવાનું તમારે એને લખવાનું અહીંયા 50 લખોટી તેની પાસે હતી માઇનસ 10 તો એને અહીંયા લખવાનું રીતુને આપી પછી આ 40 વધ્યા હવે માઇનસ 20 છે આપણે કરીએ ત્યાં તમારે લખવાનું કે બીટુને આપી હવે આ વધી એટલી લખોટી કોની પાસે એનું પાસે બાકી રહી આ રીતના જેમ તમે વ્યવહારિક દાખલામાં રકમ માંડો છો એ જ રીતના માંડી અને આવી રીતના પદ પ્રમાણે તમે દાખલો ગણશો તો તમને ખૂબ જ સરળ લાગશે આમાં રકમ જોઈને ગભરાવાનું નથી માત્ર નિરાંતે વિચારી અને આરામથી કરશો તો તમે જે શીખ્યા છો એ તમારે અહીંયા ગણી અને બતાવવાનું છે તો આટલું તમારે સદ્યપોચમાં કરવા લાગો ચાલો વિદ્યાર્થી મિત્રો હજી આ રીતના આપણે બીજા બે ઉદાહરણો પણ જોઈ લઈએ જે તમારી સદ્યપોચમાં આપેલા છે હું અહીંયા ગણું છું તમારી સાથે સાથે સમજવાના છે પછી તમારી સદ્યપોચમાં ઉતારજો તો એક દુકાનમાં 16 રૂપિયાની ઢીંગલી છે બરાબર વિનુ તેના 1/4 રૂપિયા દુકાનદારને આપે છે તમે જેટલા રૂપિયાની વસ્તુ લીધી એના અમુક ભાગ તમે ત્યારે ત્યારે ચૂકવો અને બીજા બાકી રાખો એ જ રીતના વિનુ કરે છે તો તે કેટલા રૂપિયા આપશે એટલે આપણે આપણે એ શોધવાનું છે કે એ કેટલા રૂપિયા આપે છે 1/4 રૂપિયા આપે છે 16 રૂપિયાના તો એ રૂપિયા કેટલા થાય છે તો 16 રૂપિયાની ઢીંગલી છે બરાબર હવે ચૂકવે છે કેટલા 1/4 રૂપિયા એટલે આપણે એનો 1/4 ભાગ કાઢવાનો થાય એટલે ગુણ્યાની નિશાની કરી અને 1/4 લખવાનું હવે આ નીચેના સંખ્યાના ગુણ્યામાં 16 ક્યાં આવે આપણે જોવાનું અહીંયા 4 આપેલા છે 4 ના ગુણ્યો તમે બોલશો તો યાદ આવશે કે ચોકે ચોકે 16 થાય એટલે અહીંયા 4 વધ્યા હવે 4 ને તમારે હવે એક સાથે ગુણવાના આવે તો 4 ને એક સાથે ગુણતા 4 મળે એટલે મીનુ 4 રૂપિયા ત્યારે જ ચૂકવે છે આમ પણ તમે જુઓ ને તો 16 ના 4 ભાગ કરો ને તો 4 4 4 4 4 ભાગ કરો ને ત્યારે 16 થાય તો 1/4 ભાગ એટલે પા ભાગ 1/4 એટલે પા મેં તમને શીખવ્યું છે તો પા ભાગ એટલે અડધા ઉપર અડધું તો 16 ના અડધા 8 ને 8 ના અડધા 4 તો પણ તમને વિચારો તો ખ્યાલ આવે કે 4 રૂપિયા ચૂકવે છે પણ આ રીતના તમે ગણતરી કરીને કરો તો પણ તમને જવાબ મળશે 4 જ તો 4 રૂપિયા તમને જવાબ મળશે ત્યારબાદ બીજો એની રકમ છે કે મીના કંપાસના 20 રૂપિયામાંથી દુકાનદારને 1/2 રૂપિયા ચૂકવે છે આના જેવો જ દાખલો છે કિંમત ફરી જાય છે હવે અહીંયા 20 રૂપિયા કંપાસની કિંમત છે બરાબર હવે એના 1/2 રૂપિયા ચૂકવે છે એટલે આપણે અહીંયા જે 1/4 લખ્યું હતું
यहाँ एक तृतीयांश, एक तृतीयांश એટલે અડધો, એટલે એ અડધા રૂપિયા ચૂકવે છે. હવે બેના પાડામાં 20 આવે છે, બેના 20 થાય છે બરાબર, એટલે અહીંયા આવ્યા 10. 10 ને આની સાથે ગુણવાના આવે કારણ કે અહીંયા ગુણાકારની નિશાની છે, પણ એક સાથે ગુણતા તો એ સંખ્યા એની એ રહે, એટલે 10 રૂપિયા આવે, એટલે વધ્યા 10 એકા 10 એટલે 10 રૂપિયા. એટલે કેટલા રૂપિયા આવશે? તો 10 રૂપિયા આપશે, એટલે તમને જવાબ મળ્યો 10. આ જ રીતના તમારે આ છેદ ઉડાડવાના દાખલા ગણવાના રહેશે. ચાલો ફરી જોઈએ.